અને એ એને આપણે વિભાજન અને ઊંચની જ ક્રમ કહીએ છીએ અને જ્ઞાતિમાં આ બાબત ખૂબ એ મહત્વની બાબત છે આપણે બીજી વાત કરીએ તો આ જે ચિત્ર જોઈ રહ્યા છે એ ઘનશ્યામભાઈ શાહનું ચિત્ર છે એ ખૂબ જાણીતા સમાજશાસ્ત્રી છે અને દરેક જ્ઞાતિને અન્ય જ્ઞાતિઓ સાથે સંબંધમાં નહીં એમને એક એનાલિસિસ કર્યું છે એની વાત છે કે જ્ઞાતિ પૂરતો જ વિચાર થવો ઘટે ગુજરાતમાં જે સમુદાય શબ્દ વાપરવામાં આવે છે એ જ્ઞાતિ જે રીતે પોતાના સભ્યોને વિવિધ જરૂરિયાતો સંતોષે છે એને વિભાજન પણ થાય છે એ જ્ઞાતિ પ્રથાનો એક અગત્યનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત વિશે ખૂબ ઘનશ્યામભાઈએ લખેલું છે અને મુરબ્બી ઘનશ્યામભાઈના અભ્યાસો પણ આપણે ક્યારેક એની ચર્ચા કરીશું એ જ્ઞાતિ પ્રથા માટે ખૂબ મહત્ત્વના હતા આ જ બાબતને આપણે આગળ વધારીએ તો એમ શાહ સાહેબે લખેલું કે ગુજરાતની જ્ઞાતિ વ્યવસ્થામાં ઊંચની નીચ ક્રમ અનુલોમ લગ્ન અને જ્ઞાતિઓમાં વિભાજનનો સિદ્ધાંત એ ખૂબ આજની ઘડીએ કાર્યશીલ છે બે હજાર બારમાં પણ આ જે સિદ્ધાંત છે એ ગુજરાતમાં કાર્યશીલ છે એના ઉદાહરણો આપણે આગળ જોઈશું કે અનુલોમ લગ્ન એટલે શું દાખલા તરીકે મિત્રો હું તમને કહું કે અનુલોમ લગ્ન એટલે શું તો અનુલોમ અને પ્રતિલોમ બે લગ્નના પ્રકારો છે કે કઈ જ્ઞાતિથી નીચેની જ્ઞાતિ સાથે લગ્નો કરવા અને કઈ જ્ઞાતિથી ઉપરની જ્ઞાતિ સાથે લગ્ન કરવા તો એ અનુલોમ અને પ્રતિલોમ લગ્નના ઉદાહરણો છે અને એ ઉદાહરણોથી જ જ્ઞાતિનું ચુસ્તતા નક્કી થાય છે અને જ્ઞાતિની બહાર કેવી રીતના કાઢી મૂકવામાં આવે છે કઈ જ્ઞાતિને કેવું એની આપણે ઉદાહરણોની વાત હમણાં કરીશું એના લીધે એનો ક્રમ નિષ્ક્રમ નક્કી થાય છે અને એના એને લીધે જ્ઞાતિ વ્યવસ્થાને ગુજરાતમાં અને એના લીધે જ્ઞાતિઓનું વિભાજન પણ કર થયેલું છે દાખલા તરીકે અનુલોમ લગ્નવાળી એક જ્ઞાતિનો પ્રકાર હોય તો એ આખી જ્ઞાતિ જ પછી જુદી પડે અને એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિ જુદી પડે દાખલા તરીકે રાજપૂતોમાં બાર પ્રકારો છે તો એમાં ઉચ્ચ ઉચ્ચ કક્ષાનો જે રાજપૂત છે અને નિમ્ન કક્ષાનો રાજપૂત છે એવી રીતના આપણે એમને કોઈ અભ્યાસ વગર જુદા ન પાડી શકીએ પણ ઉચ્ચ અને નિમ્ન પ્રકારના જે રાજપૂતોના પ્રકારો છે એ પ્રકારો ખૂબ અગત્યના છે એને એ એ અહીંયા એના આપણે એ અત્યારે નામ નથી આપતા પણ જ્ઞાતિઓના વિભાજનના સિદ્ધાંત માટે એ કાર્યશીલ બાબત ખૂબ મહત્ત્વની છે આગળ વાત કરીએ તો ગુજરાતમાં જ્ઞાતિ વ્યવસ્થા અને સમાજ જીવન હવે એક બાબત મહત્ત્વની છે કે જ્ઞાતિ વ્યવસ્થા કેવી છે ગુજરાતમાં તો કે જ્ઞાતિઓ ઊંચ નિમ્ન મધ્યમ એવી એવી જ્ઞાતિ વ્યવસ્થા છે અને એનું સમાજ જીવન પોતાનું સમાજ જીવન પોતાની રહેણી કેણી પોતાના લગ્નો પોતાના રિવાજો પોતાના બીજી જ્ઞાતિના સાથેના અરસ્પરના સંબંધો ખાનપાનના સંબંધો આ બધું ખૂબ એમ કે મહત્ત્વની બાબત છે અને એક એક મારે બીજી પણ તમને વાત કરવી છે કે ગુજરાતમાં છવ્વીસ ટકા ઉજળિયાત જ્ઞાતિ છે ઉજળિયાત જ્ઞાતિ એટલે એ લોકો પોતાની જ્ઞાતિને ઉચ્ચ ગણે છે એમાં ઉજળિયાત જ્ઞાતિમાં આપણે જો નામ દઈએ તો બ્રાહ્મણ છે રાજપૂત છે વાણિયા છે પાટીદારો છે એ બધા ખૂબ એમ કે ઉજળિયાત જ્ઞાતિઓમાં ગણવામાં આવે છે અને એ લોકો છવ્વીસ ટકા છે પછી ઓગણચાલીસ ટકા છે એ અન્ય પછાત જ્ઞાતિઓ છે આપણે અન્ય પછાત એના માટે શબ્દ વાપરીએ છીએ અને એમ કે સાત ટકા દલિત કે જેને દલિત જ્ઞાતિઓ છે અને પંદર ટકા ઉપરનો એ જે સંખ્યા છે એ આદિવાસી ગુજરાતમાં આ ગુજરાતનું આપણે આંકડાકીય સ્વરૂપ જોયું એ ખૂબ સંશોધનનો વિષય છે ને ખૂબ જ એના માટે આપણે એમાં વસ્તીના જે તારણો છે એ આપણે જોવા જોઈએ તમે તમારા સાહેબને કહેશો કે મને આ બધા તારણો બતાવો અથવા તો એની ચર્ચા ક્લાસરૂમમાં કરી કરી શકશો તમે તો કેટલા ટકા કઈ જ્ઞાતિઓ અને એ એ ટકાવારી પ્રમાણે જ આજે એમ માનો કે રાજકારણ ચાલે છે અને ઘણું બધી બાબત ચાલે છે એની આપણે અહીંયા અસ્થાને છે ચર્ચા પણ ખૂબ ધ્યાન ખેંચે એવી બાબત છે અને ગુજરાતમાં બહુ મહત્ત્વની બાબત છે તો આ આ વાત કરતા હતા કે ગુજરાતમાં જ્ઞાતિ વ્યવસ્થા અને સમાજ જીવન તો આ સમાજ જીવન છે આગળ એ સમાજ જીવનની જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરીએ પ્રાદેશિકતા અને જ્ઞાતિ પછી શહેરો ગામડાઓ અને પછાત વિસ્તાર જ્ઞાતિના એક જ્ઞાતિનું સમાજ જીવનની વાત કરીએ છીએ આપણે પછી અને ત્રણ પેટા સંસ્કૃતિઓ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને પૂર્વ પટ્ટી તો આપણે સૌથી પહેલાં વાત કરીએ પ્રાદેશિકતા અને જ્ઞાતિ પ્રદેશો પ્રદેશો દાખલા તરીકે ભારતના ભારતના વિવિધ પ્રદેશો છે ઉત્તર પ્રદેશ છે મધ્યપ્રદેશ છે એવી રીતના સૌરાષ્ટ્રમાં ગુજરાતના પણ પ્રદેશો છે કચ્છ કહેવાય છે કચ્છમાંય ઘણા બધા પ્રદેશો પડે છે ગુજરાત છે તો ગુજરાતના મધ્ય ગુજરાત કહેવાય છે પૂર્વપટ્ટી જે અરવલ્લીની ગિરિમાળાઓથી સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચેનો એમ કે નર્મદાથી માંડીને એમ કે તાપીથી માંડીને એમ કે સાબરમતીના કાંઠે કાંઠે જે વિસ્તાર છે એની આપણે આગળ વાત કરીશું તો એ પ્રાદેશિક એ પ્રમાણે જ્ઞાતિ પોતાનું જીવન જીવે છે અને દાખલા તરીકે સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર તો બહુ મોટી બાબત છે એની પણ આપણે આગળ વાત કરીશું તો પ્રાદેશિકતા અને જ્ઞાતિ એ આપણું ગુજરાતની જ્ઞાતિ વ્યવસ્થાનું એક મહત્ત્વનું પરિબળ છે શહેરો ગામડાઓને પછાત વિસ્તાર દાખલા તરીકે શહેરો છે તો એમાં જ્ઞાતિ વ્યવસ્થા છે એ અલગ પ્રકારની છે ગામડાઓમાં જ્ઞાતિ વ્યવસ્થા છે એ અલગ પ્રકારની છે અને એમ માનો કે પછાત વિસ્તાર કે દાખલા તરીકે કોઈ કોઈ આદિવાસી વિસ્તાર હોય કોઈ પછાત વિસ્તાર આપણે જે કહીએ છીએ કે ખૂબ પાછળ એક સામાજિક શૈક્ષણિક ખૂબ પછાત રહી ગયો હોય છે તો એ પછાત વિસ્તારમાં જ્ઞાતિ વ્યવસ્થાનું થોડું જળતા મારી દૃષ્ટિએ સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ જળ હોય છે પછી ગામડાઓમાં છે એ મિક્સ્ર કક્ષાનું હોય છે અને શહેરોની અંદર જ્ઞાતિ પ્રથા એમ કે પ્રમાણમાં એનું પ્રચલન પહેલી દ્રષ્ટિએ ઓછું હોય છે આ એક સમાજશાસ્ત્રી બાબત છે અને ગુજરાતમાં આ બાબત ખૂબ મહત્ત્વની છે લાગુ પડે છે ગુજરાતની જ્ઞાતિ વ્યવસ્થાની બાબતોમાં પછી ત્રણ પેટા સંસ્કૃતિની આપણે આગળ વાત કરીએ છીએ તો આ મેં તો મેં ગુજરાતના ત્રણ ભાગો પાડ્યા છે આપણે સીધા ભાગ ભાગ પાડીએ કે ત્રણ સંસ્કૃતિ જે કચ્છ સૌથી પહેલાં મધ્ય ગુજરાત જે વચ્ચેનો વિ આપણે જે વિસ્તાર લઈએ ગુજરાતનો મધ્ય ગુજરાત જેને કહેવાય મધ્ય નામ જ એનું છે કે એ ગુજરાતનો મધ્ય એટલે એનો એનો એક અને એનું એક વિગતવાર મધ્ય ગુજરાત એટલે કયો પ્રદેશ કે ગુજરાતનો સપાટ પ્રદેશ ગણાય છે ખૂબ ખેતીની દૃષ્ટિએ પણ સારો છે દક્ષિણના વાપી એટલે દક્ષિણ વિસ્તારમાં આપણે જઈએ ત્યાં વાપી રેલવે સ્ટેશન અને રોડ પછીથી શરૂ કરીને ઉત્તર ઉત્તર તરફ આપણે આગળ ચલદી ચાલીએ ત્યાં પાલનપુર સુધી ત્યાંથી રાજસ્થાનની બોર્ડર આવી જાય છે આ બાજુ મહારાષ્ટ્રની બોર્ડર આવી જાય છે વચ્ચે વચ્ચેનો જે વિસ્તાર છે જે નકશામાં આપ જોઈ રહ્યા છો તો ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાતના વાપીના રેલવે સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં સુધીનો વિસ્તાર એમ કે એ મધ્ય ગુજરાત કહેવામાં આવે છે અને ખૂબ જ સપાટ પ્રદેશ છે જમીન સારી છે ફળદ્રુપ પ્રદેશ છે અને ખૂબ જ એમાં ઉદ્યોગો પણ વિકસ્યા છે એ વિસ્તાર એમાં એમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પશ્ચિમ સાબરકાંઠાનો પણ પશ્ચિમ ભાગ સાબરકાંઠાનો બીજો વિસ્તાર ને એ પાછો પૂર્વપટ્ટીમાં આવે છે આપણે જાણીએ છીએ નકશો હા હું એક વિદ્યાર્થી મિત્રોને અને સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા બાબતોને એક રિક્વેસ્ટ કરવા માગું છું એક વિનંતી કરવા માગું છું કે જેવી રીતના ઇતિહાસ વિષય ભણાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ નકશાનો ઉપયોગ કરે છે એમ આપણા સમાજશાસ્ત્રના એમ કે વિદ્યાર્થી મિત્રોને પણ સમાજશાસ્ત્રી બાબતો ભણવી હોય તો ખાસ ગુજરાતનો ભારતનો નકશો જોવો જોઈએ હું એક મહિના પહેલાં બે મહિના પહેલાં હું એ આસામ બાજુ ગયેલો ત્યાં જે આપણા સામાજિક આંદોલનોની ને બધી મેં મારી નજરે જોઈ પણ હું નકશો જોયા વગર હું પહેલાં જે મારી બાબત વિચારતો હતો અને પછી મેં ત્યાં રૂબરૂ જોયું અને પછી નકશો જોયો તો આપણને આ બાબત ખૂબ ધ્યાન ખેંચે છે એટલે નકશો આપણા ક્લાસરૂમમાં વસાવવો મારી દૃષ્ટિએ જરૂરી છે તો અહીંયા આપણે પશ્ચિમ સાબરકાંઠા કયું છે એ બતાવવું હોય તો એ નકશામાં બતાવી શકીએ ગાંધીનગર અમદાવાદ કે જે ગુજરાતનો ક્રિમ વિસ્તાર છે વિરમગામ ધંધુકા જે સૌરાષ્ટ્રને અને અમદાવાદની વચ્ચેનો ટચ થાય છે અને એ સુરત પશ્ચિમ સુરત પણ કયું પશ્ચિમ વલસાડ પણ કયું પશ્ચિમ તાલુકાના જિલ્લાઓનો સમાવેશ મધ્ય ગુજરાતમાં થાય છે અને એ બ્રિટિશ સમયમાં જ્યારે ઓગણીસો સુડતાલીસ પહેલાં ભારત આઝાદ નહોતું થયું ત્યારે ગાયકવાડના રાજાશાહી પ્રવર્તી હતી તો એને મધ્ય ગુજરાત કહેવામાં આવે છે તો એની વાત આપણે કરીએ છીએ કે ગુજરાત મધ્ય ગુજરાતની જ્ઞાતિઓ છે દાખલા તરીકે બનાસકાંઠામાં ચૌધરી જ્ઞાતિ લઈએ આપણે કે મહેસાણાની જ્ઞાતિ લઈએ કે મહેસાણામાં ભલે એમ કે પાટણની વાત કરીએ તો હું જાણું છું કે પાટણમાં એક દલિત વિસ્તાર છે પણ એ આપણે દલિત કહીએ છીએ ત્યાં મોટું મહાજન કહેવાય છે એટલે માજન મહાજન એટલે ઉચ્ચ કક્ષાની જ્ઞાતિ તો પાટણની અંદર ઇતિહાસમાં આપણે નજર કરીએ તો ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો એમ કે નાનું મહાજન અને મોટું મહાજન એવી કહેવત હતી કે ભાઈ મહાજન એટલે કે ઉચ્ચ કક્ષાના વેપારી કે જે આજની ઘડીએ જે વણવાનું કામ કરે છે અથવા તો વણકર સમાજ છે એ ત્યાંનું નાનું મહાજન કહેવાય છે અને મેં તો ત્યાં સુધીનું જોયું છે મિત્રો કે જૈન મંદિરમાં એ પૂજા કરે છે અને જૈન મંદિરના એ જૈન છે અને એ એ એ જૈનના અનુયાયી છે અને એના માટે આપણે વિગતવાર વાત કરીશું કે ગુજરાતમાં આપણે જે માન્યતાઓ ધરાવતા હોઈએ છીએ એ માન્યતાઓ ઘણીવાર આપણી ખોટી પડે છે મોટું મહાજન એ એટલે કે એ જે ઉચ્ચ જ્ઞાતિ અને નાનું મહાજન એટલે કે ઉચ્ચ જ્ઞાતિનો એનો એક પ્રકાર એટલે ઉચ્ચ જ્ઞાતિમાં ગણતરી થાય છે કેમ કે આપણે ઘણીવાર વિચાર થાય કે મિત્રો એક કોઈ કોઈ સોનાના તાર અને જે પાટણના પટોળા બહુ ફેમસ વસ્તુ છે એનું ઉદાહરણ હું તમને આપું કે એ વણતી સાળવી જ્ઞાતિ છે તો એ સાળવી જ્ઞાતિનું આપણે પાટણની વાત કરીએ તો એ જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિ છે એ શા માટે સાબિત થાય છે કે એ સોનાના તારો વણવા દાખલે કે સોની કામ કરે છે તો સોનાના તારોથી વણવું આ આજે મિત્રો કદાચ હાસ્યાસ્પદ બાબત છે કે તમારા ઘર માટે તમે એક પટોળું લેવા જાઓ તો એ પટોળું કેટલા વખતે તૈયાર થાય છે મેં ખૂબ આ વખતે એનો એક નાનોકડો સંશોધન કરીને જોઈ લીધું છે કે દોઢ બે વર્ષે એક આપણને પટોળાની ડિલિવરી મળે તો ખૂબ ઉચ્ચ કક્ષાના એમ કે આપણા ગુજરાતમાં આ બધા કામો થઈ રહ્યા છે અને એ જ્ઞાતિની જ આપણે વાત કરીએ છીએ કે એ જ્ઞાતિ ઉચ્ચ કક્ષાની જ્ઞાતિ મહેસાણા અને એમ કે મહેસાણા જિલ્લો એ પાટણ જિલ્લો તો ત્યાં જે ત્યાંનો જે એમ કે આપણે જે ગણતા હોય કે એ વણકર સમાજ તો એ ઊંચ જ્ઞાતિમાં ગણતરી થાય છે પછી બનાસકાંઠા સાબરકાંઠા આ બધાનો વિસ્તાર છે ત્યાં એ મધ્ય મધ્ય તો એ જ્ઞાતિઓ બધી એમ કે ખૂબ ફળદ્રુપ પ્રદેશ છે અને ત્યાં ખૂબ કમાય છે લોકો અને ખૂબ પૈસા છે અને એના લગ્નના રિવાજો છે ખોરાક છે ખાનપાન છે ઘરેણાં છે એ આપણા કોઈ વિસ્તારમાં નથી એવા ત્યાં જોવા મળે છે અને એ મધ્ય ગુજરાત છે એ જ્ઞાતિની દૃષ્ટિએ દ્રઢ પણ છે અને જ્ઞાતિની દૃષ્ટિ વિશેષ પણ છે તો ત્યાંની ત્યાંની મધ્ય ગુજરાતની જ્ઞાતિ પ્રથા છે એ તો ભારતમાં અલગ અલગ સ્વરૂપની છે આગળ વાત કરીએ કે સૌરાષ્ટ્ર તો ઓહો મને તો ઘણીવાર એમ વિચાર આવે કે ખૂબ મોટી બાબત છે જ્ઞાતિ પ્રથા માટે એ મારે સમાજશાસ્ત્રી ભાષામાં જ હતા ત્યારે મારે એને કહેવી જોઈએ કે સૌરાષ્ટ્ર એ એક દ્વિપલ દ્વીપકલ્પ સમૂહ છે એટલે કે એક આપણે ખબર છે કે ઉપસી ગયેલો સમૂહ છે અને એના પરંપરાગત બાબતોમાં નથી જવું પણ જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ આ બધા વિસ્તારો અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર એમ સાત જિલ્લાઓ સૌરાષ્ટ્રમાં આવેલા છે અને સામાજિક સાંસ્કૃતિક એની ખૂબ વિશેષતા છે ગુજરાતની જ્ઞાતિની વાત કરવી હોય તો એનાથી ત્રણ ગણ્યો મોટી બાબત સૌરાષ્ટ્રની જ્ઞાતિની કરવી જોઈએ એ મેં તો મેં હમણાં જ આપને ઉદાહરણ આપ્યું કે આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ આપણને પ્રશ્ન કરે અને એ પ્રશ્ન એવો હોય કે જે આપણા એમ કે રૂવાડા ઊભા કરી દે કે ભાઈ શું સરનેમ છે તો એ ખૂબ એ વ્યક્તિગત બાબત નથી સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ એક સંશોધનનો વિષય છે અને ખૂબ આગળ આપણે એની વાત કરીએ છીએ તો આર્થિક ઐતિહાસિક દૃષ્ટિએ એક અલગ અસ્તિત્વ ધરાવે છે એનું કારણ શું છે કે આટલું મોટી બાબત કેમ મેં જ્ઞાતિ પ્રસ્થાની કરી તો એનું એક બાબત આ છે મિત્ર જોઈ તમે ઇતિહાસમાં આપણે થોડું ડોક્યું કરવું જોઈએ કે સ્વતંત્રતા જ્યારે મળી ભારત દેશને એ પહેલાં એમ કે આખા ભારતમાં આપણે જાણીએ છીએ કે પાંચસો બાસઠ રજવાડાઓ હતા ફાઈવ સિક્સ ટુ પાંચસો બાસઠ રજવાડાઓના સરખામણીમાં સૌરાષ્ટ્ર માત્રમાં તમે જુઓ તો ખરા બસો બાવીસ રજવાડા કેટલો મોટો પ્રકાર ક્યાં પાંચસો બાસઠ અને ક્યાં બસો બાવીસ તો માત્ર એટલે એમ માનો કે બે પાંચમાં હું એવું માનું છું બે પાંચ ગામનું એક રજવાડું દસ ગામનું એક રજવાડું પંદર ગામનું એક રજવાડું તો આ સાત જિલ્લાઓના જે ગામો છે દાખલા તરીકે હાલાર કહેવાતો તો એ હાલાર જાડેજા રાજવીઓનો હતો કચ્છ છે એ જાડેજા રાજવીઓનો પ્રદેશ હતો પોરબંદર છે તો એ જેઠવા રાજવીઓનો પ્રદેશ હતો જૂનાગઢ છે તો નવાબી શાસન હતું જાફરાબાદ ખૂબ નાનો વિસ્તાર છે દરિયા કિનારાનો તો જાફરાબાદમાં સીધી બાદશાહઓ રાજા હતા તો કોઈ પણ રાજા હોય તો એની પરંપરાગતતા અને એનું એનું પોતાનું પ્રભુત્વ તો હોવાનું ને જ્ઞાતિનું પછી એવી રીતના ભાવનગર હતું તો ગોહિલોની રાજધાની હતી પ્રભાસ અને સોમનાથમાં એમ કે પરંપરાગત વાજાઓની સત્તા હતી ત્યાંના રાજાઓ હતા એવી રીતના એમ કે ઝાલાવાડ કહેવાય છે સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસ તો ત્યાં ઝાલા નામ ઉપરથી ખબર પડે કે ઝાલાઓ રાજવીઓ હતા એવી રીતના રાજકોટ છે તો ત્યાં જાડેજા ઠાકોર સાહેબ હતા તો આ બધા જામનગર છે તો ત્યાં જાડેજા રાજવીઓ હતા એની આપણે વાત કરી તો આ બધા વિસ્તારો છે અમરેલી છે તો ત્યાં પછી ગાયકવાડ સત્તા હતી ઓખા મંડળમાં થોડો વિસ્તાર હતો એ ગાયકવાડી સત્તા હતો તો આ બધા વિસ્તારો આપણને ધ્યાન ખેંચે છે કે એક સાંસ્કૃતિક એકમ હતું અને એમ કે સ્ટેટ ઓફ ઇન્ડિયા એ વખતે ગાયકવાડી શાસન અને સાંસ્કૃતિક એકમ એના લીધે જ્ઞાતિ દ્રઢ થયેલી અને આજની ઘડીએ હજુ પણ એ સંશોધન એને જમીનદારી પ્રથા પણ હતી ગિરસદારી સામંતદારી પ્રથા હતી રાજાઓના સગા એના બરખલીદારો રાજાઓના જે નોકરીયાત હોય એના ખવાસ હોય એની નીચે એના બ્રાહ્મણો હોય એને એ લોકો આજની ઘડીએ એમ કે પોતે એવું ધરાવે છે ઈમામદારો હતા એ બધું ગણોતિયા હતા તો એ બાબત ખૂબ ધ્યાન ખેંચે છે અને સૌરાષ્ટ્રની જ્ઞાતિ પ્રથા એટલે રોચક અને વિશેષ પ્રકારની આપણને જોવા મળે છે ઓગણીસો છપ્પનમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ખેડે તેની જમીનનો કાયદો આવ્યો અને એના લીધે ઘણા બધા ઉચ્ચ કક્ષાની જ્ઞાતિઓના અને જે પોતાને જ્ઞાતિઓના જે ઠેકેદારો ગણાવતા હતા એની આખી જ્ઞાતિ પ્રથામાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે અને આપણને એ જ્ઞાતિ પ્રથા નાબૂદ થવા સુધીના આરે પણ આવી ગઈ છે એ આપણને સંશોધનો દ્વારા જોવા મળે છે પણ મારી દૃષ્ટિએ એમને નાબૂદ કરતાં સુધારણા કરવામાં આવી છે જ્ઞાતિઓમાં ખૂબ સુધારાઓ પરિવર્તન થયા છે એ બાબત ખૂબ ધ્યાન ખેંચે છે આપણને વિદ્યાર્થી મિત્રો એક એની આપણે ઘણીવાર ચર્ચા કરશું આગળ વાત કરીએ પૂર્વપટ્ટીનો તો આદિવાસી વિસ્તાર છે કે જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરને સ્પર્શે છે અને એ જ્ઞાતિ પણ એમ કે ખૂબ રોચક જ્ઞાતિ વ્યવસ્થા છે જંગલો છે ત્યાં ત્યાં એમના આદિવાસીઓ રહે છે અને એમ ત્યાં આદિવાસીઓની સંસ્કૃતિ છે અને જ્ઞાતિ પણ ધ્યાન ખેંચે છે આપણને એટલે આઝાદી પૂર્વે જ્ઞાતિ ગુજરાતની જ્ઞાતિ વ્યવસ્થાનો આપણે સાંસ્કૃતિક સંદર્ભ જોયો એ આપણે આઝાદી પૂર્વે જ્ઞાતિની પરિસ્થિતિ કેવી હતી અને હવે જ્ઞાતિઓની પરિસ્થિતિ છે એ પણ ખૂબ બાબત ગુજરાતના સંદર્ભમાં જોવા જેવી છે ખોરાક અને જ્ઞાતિ આપણે એમ કહીએ છીએ કે મિત્રો આપણી પાસે સમય બહુ ઓછો છે એટલે આપણે એની વાત કરીએ છીએ ખોરાક દાખલા તરીકે એમ કહેવત છે કે ગુજરાતીઓ ડાળભાત્યા તો એ શું સાચી વાત છે કે ડાળભાતનો પ્રદેશ છે અથવા તો ગુજરાતીઓ શાકાહારી છે એવું આપણે નિવેદન કરીએ પણ એ કદાચ નિવેદન મારી દ્રષ્ટિએ આપણે ચકાસવું જોઈએ સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ કે ભાઈ સમાજ સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો સમાજ ગુજરાતને મળ્યો છે તો ગુજરાતમાં